નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ઇન્ડિયન ફૂડ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ઘઉંનો લોટ અને લીલા વટાણામાંથી બહુ જ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવીશું. નાસ્તો બનાવવા માટે મેં એક વાટકી ઘઉંનો લોટ લીધો છે, એક વાટકી લીલા વટાણા, ઝીણા સમારેલા લીલા ધાણા, ઝીણી સમારેલી ડુંગળી, એક સમારેલું મરચું, ઝીણું સમારેલું લીલું લસણ, જીરું, રવો, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, લાલ મરચું, આ છે હળદર અને મીઠું. હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે આ લીલા વટાણાને બાફવાના નથી, તેને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. સૌપ્રથમ આપણે એક બાઉલમાં ઘઉંનો લોટ એડ કરી દઈશું. હવે આપણે તેમાં સમારેલી ડુંગળી એડ કરીશું, લસણ એડ કરીશું, લીલા ધાણા એડ કરી દઈશું. બે મોટી ચમચી જેટલો રવો એડ કરી દેવાનો છે. સમારેલું મરચું એડ કરીશું, અડધી ચમચી જેટલા જીરાને આપણે આ રીતે હાથથી ક્રશ કરીને એડ કરવાનું છે. અડધી ચમચી ધાણા જીરું એડ કરીશું, અડધી ચમચી મરચું એડ કરીશું, અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું, અડધી ચમચી હળદર એડ કરીશું. મીઠાને આપણે સ્વાદ અનુસાર એડ કરીશું. આ બધાને આપણે એક ચમચીની મદદથી મિક્સ કરી લઈશું. આ બધું મિક્સ કર્યા પછી આપણે હવે છેલ્લે તેમાં ક્રશ કરેલા લીલા વટાણા એડ કરી દઈશું. આને મિક્સ કરીને આપણે તેનો લોટ બાંધી લેવાનો છે. લોટ બાંધતી વખતે પાણીની જરૂર પડે તો જ આપણે તેમાં પાણી એડ કરવાનું છે, નહીં તો ચાલશે. આ બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેમાં 2-3 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. હવે આપણે તેને સારી રીતે મસળી લેવાનું છે. પાણીની જરૂર પડે એટલે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરવાનું છે. થોડું થોડું પાણી એડ કરીને તેનો આપણે નરમ લોટ બાંધી લઈશું. તો મિત્રો, આપણો આ લોટ બંધાઈ ગયો છે. હવે આપણે હાથ પર આ રીતે તેલ લગાવીને નાના લુવા લઈને હાથથી તેની ટિક્કી બનાવવાની છે. આંગળીથી આ રીતે પ્રેશર કરીને આપણે તેની નાની નાની ટિક્કીઓ બનાવી લઈશું. આપણે બધા જ લોટની આ રીતે ટિક્કીઓ બનાવી લેવાની છે. ટિક્કીઓ આપણે બહુ મોટી બનાવવાની નથી, આ રીતે નાની જ બનાવવાની છે. મિત્રો, તમે જોઈ શકો છો મેં બધી જ ટિક્કીઓ બનાવીને તૈયાર કરી લીધી છે. મેં એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. હવે આપણે તેમાં તે ટિક્કીઓને તરી લેવાની છે. તમે ચાહો તો આ ટિક્કીઓને તમે શેકી પણ શકો છો, પણ મેં અહીંયા તળી છે.
તેનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તેને આ રીતે ફેરવીને તળી લેવાની છે. તો મિત્રો, આ ઘઉંનો લોટ અને લીલા વટાણાનો ચટપટો નાસ્તો બનીને તૈયાર છે. તેને તમે સવારે નાસ્તામાં કે બાળકોના લંચ બોક્સમાં પણ બનાવી શકો છો. તો એકવાર જરૂર ટ્રાય કરજો. મિત્રો, તમે આવી નવી નવી રેસીપી જોવા માગતા હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, હવે આપણે એક નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.